આજે સતત બીજા દિવસે બેંકના કર્મચારીઓએ હડતાલ પાડીને પોતાના માગણીના સમર્થનમાં સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ભુજ ખાતે માંડવી અક્રોલ પાસે આવેલ બેંક ઓફ બરોડા પાસે બેંકના કર્મચારીઓએ એકઠા થઈને દેખાવો યોજ્યા હતા. પગાર વધારા સહિતની માગણીઓ નવેમ્બર 2017માં સરકાર સમક્ષ રજૂ કરાઈ હતી અને તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ મુદ્દે કેન્દ્ર સરકાર અને બેંક એસોસિએશનો વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મંત્રણા પડી ભાંગતા 2 દિવસની હડતાલ પાડવામાં આવી છે. રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા અપાયેલી કરોડોની લોનની રકમ ફસાયેલી છે. બેંકોની આર્થિક સ્થિતિ નબળી છે અને તેને ધ્યાનમાં લેતા કર્મચારીઓને ફક્ત 2% પગાર વધારો આપી શકાય તેમ છે તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું, જે બેંક કર્મચારીઓને મંજૂર નહીં હોવાથી બેંકના કર્મચારીઓ દ્વારા આ હડતાળ પાડવામાં આવી હતી. 2 દિવસની હડતાલના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં કરોડોનું ક્લિયરિંગ ઠપ થઈ ગયું હતું. ભુજ ખાતે બેંક કર્મચારી મંડળના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમારે બેંક યુનિયનને ડિમાન્ડ કરી હતી એ પ્રમાણે IBA 2% વેજ રિવિઝનની ઓફર મૂકી એના વિરોધમાં છેલ્લા 2 દિવસથી અમારે અહીં યુનાઇટેડ ફોરમના નેજા હેઠળ હડતાલ પાડવામાં આવી છે. એનો આજે આ 2જો દિવસ છે. આમ તો આખા ભારતમાં દરેક સ્થળે આનો વિરોધ પ્રદર્શન ચાલુ જ છે, પણ અમે કચ્છમાં જનરલી દેના બેંક પાસે વિરોધ પ્રદર્શન કરીએ છીએ, પણ આજે અમે બેંક ઓફ બરોડા રિજન ઓફિસ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી અને IBA સામે વિરોધ નોંધાવેલ છે. આગામી દિવસોમાં એટલે એવું છે કે IBA શરૂઆતમાં આ ગવર્મેન્ટ છે એણે શરૂઆતમાં તો જૂન 2017થી અમારા સાથે વાટોઘાટો કરવાની શરૂ કરેલ, પરંતુ એ લોકોની ઈચ્છા બેન્કર્સને જેને કહીએ ને કે આપણે કે નિગ્લેક્ટ કરવાની જ છે એવું લાગે છે. એ લોકોની પહેલાં તો એમ કહેવામાં આવતું હતું કે નવેમ્બરમાં જ્યારે તમારું વેજ રિવિઝન ડ્યુ થઈ ગયું છે ત્યારથી જ તમને ઇફેક્ટ આપી દેવામાં આવશે. અલબત્ત ઇફેક્ટ તો આજની તારીખથી પણ એ લોકો સંમત થયા છે કે અમે તમને નવેમ્બર 2017થી આપશું જ, પણ એ લોકોએ જે રીતે એ લોકોનું ચાલ છે એ અમારા બેન્કર્સને કોઈને પસંદ નથી. કારણ કે જ્યારે જ્યારે બેંક હડતાલ પાડે છે ત્યાં જનરલી પબ્લિકમાં એવી છાપ હોય છે કે બેન્કર્સ પોતાના પગાર વધારા માટે જ હડતાલ પાડે છે, પણ આ પગાર વધારો જ્યારે બેન્કર્સ લે છે ત્યાં એ લોકો આજની હડતાલનો કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જે પણ હડતાલ પાડશે કે પાડી છે એ દરેકનો એ જ દિવસે એ જ મહિનામાં બેન્કર્સનો પગાર કપાઈ જતો હોય છે. એટલે બેન્કર્સ કાંઈ એમને હડતાલ પર જતા નથી, પોતાનો પગાર કપાવી અને જતા હોય છે. અને આપણે જોઈએ છીએ કે એમએલએ કે એમપીએ જ્યારે પોતાનો પગાર વધારો એ 2% નહીં પણ 200-300% વધારો કરે છે તો અહીંયા બધા જ વિપક્ષો બધા જ રાજકારણીઓ એક થઈ જાય છે. તમે 7મું પગાર પણ જો, તમે બીજી કાંઈ પણ જો, જે જ્યાં જ્યાં વધારો તમને જોવાશે ત્યાં ત્યાં તમને બેન્કર્સ કરતાં ક્યાંય પણ વધારો જ જોવામાં આવશે. લાસ્ટ ટાઈમ પણ જ્યારે સેટલમેન્ટ થયેલું હતું ત્યારે 15-20% વધારો હતો અને આ વખતે ફક્ત 2% ઉપર ઊભી રહી ગયા છે. એનું કારણ એ લોકો એ આપે છે કે બેંકની અંદર NPA ઘણું થઈ જવાથી રિકવરી નથી થતી, પણ આ NPA કોના થકી થયું છે? એમાં સામાન્ય બેંક કર્મચારીઓનો શું વાંક છે? જે NPA થયું છે એ ઉપરની લેવલે જ થયેલું છે, રાજકારણીઓની લેવલે જ થયેલું છે, પણ એમાં કોઈ બેન્કર્સનો કે કોઈ પણ ત્રીજા ચોથા કર્મચારીઓનો વાંક જ નથી. છતાં પણ એને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને બદલી થાય છે તો 5 વર્ષમાં જે હોય એની બદલી કરી નાખો. એવી ઘણી બેંકોની અંદર એ ઇફેક્ટ પણ થઈ ગઈ છે, પણ મને જણાવો તો આનંદ થાય છે કે હજી ઘણી બેંકોમાં એની ઇફેક્ટ આપી નથી, પણ આગામી દિવસોમાં જો આવું જ IBA નું કે સરકારનું વલણ રહ્યું તો આનાથી પણ જલદ પગલાં ભરતા બેંક કર્મચારીઓ અટકાશે નહીં અને કદાચ ભવિષ્યમાં જરૂર પડશે તો 8 દિવસની હડતાલ પણ આપશે અને એ બેંક કર્મચારીઓ પોતાના પગારને ભોગે સહન કરશે અને બેંક કર્મચારીઓ આ વધારો કોઈ પણ ભોગે લઈને રહેશે ને રહેશે.